નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીગર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું જ્ઞાન લાઈવ યુટ્યુબ પ્લેટફોર્મ પર મોસ્ટ વેલકમ ઓલ ઓફ યુ મોસ્ટ વેલકમ હર હર મહાદેવ ચલો તો મારા પહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ આધારિત ગુજરાતી વ્યાકરણ ભણવાનું છે ધોરણ ધોરણ આધારિત ગુજરાતી વ્યાકરણ એટલે સાહેબ ખબર ના પડી તો છું કે જે પાઠ્યપુસ્તક છે એમાં જે શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે એમાં ક્યાંક ને ક્યાંક જે પણ વ્યાકરણ આપવામાં આવેલું છે એની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ મારો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો જરા મને એક વખત કન્ફર્મેશન આપી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે સીસીનો એક વર્કશોપ સ્ટાર્ટ કરેલો છે અને જો તમે આ વર્કશોપમાં એડમિશન લેવા માંગો છો તો આ વર્કશોપ સત્તર તારીખથી શરૂ થવાનો છે એટલે કે પરમ દિવસથી જેમાં તમને સાઠ દિવસની વેલિડિટી મળી રહી છે અને બે લેક્ચર હશે ડેઈલી એક બપોરે બે વાગે હશે અને બીજો રાત્રે સાડા વાગે હશે આની સાથે સાથે આ વર્કશોપ જો તમે પરચેસ કરો છો

જોડાઈ શકો છો બરાબર પરમ દિવસથી આ વર્કશોપ ચાલુ થવા જઈ રહ્યો છે તો વહેલી તકે તમે આમાં એડમિશન લઈ લો ત્યારબાદ આપણે સીસી સ્પેશિયલ મોક ટેસ્ટ શરૂ કર્યા છે જેમાં તમારા ડેઈલી રોજ 1 1 1 1 એવી રીતે કરી અને 20 મોક ટેસ્ટ લેવામાં આવશે પણ આ મોક ટેસ્ટ સાથે સાથે તમને લેક્ચર ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો 70 લેક્ચર ટેસ્ટ અને 100 જેટલા ટોપિક ટેસ્ટ જે છે આ તમને ફ્રી આપવામાં આવશે 25 માર્ચ સુધી આ જો તમે મોક ટેસ્ટ પરચેસ કરો છો તો એની ફી છે પાંચસો રૂપિયા અને પચીસ માર્ચ પછી તમે આ પરચેસ કરશો તો એની ફી છે વધારે તમારે માહિતી જોઈતી હોય તો આપેલા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ચલો તો મારો ઓડિયો વિડિયો તમારા સુધી જો ક્લિયર હોય અને તમને હું જે રીતે ભણાવું છું એ પસંદ આવતું હોય તો પહેલા તો આ લિંકને તમારા મેક્સિમમ જે

જેની અહીંયા ફીસ તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો વધારે તમારે કોઈ પણ બેચ વિશે માહિતી જોઈતી હોય તો અહીંયા જે આપેલા નંબર છે એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ચલો તો પહેલો પ્રશ્ન સુગંધી તેલનો સમાનાથી શબ્દ આપો તમારા માટે સુગંધી તેલ જે છે આ સુગંધી તેલનો સમાનાથી શબ્દ આપો સુગંધી તેલને શું કહેવાય તો ત્યાર પછી તમારો આન્સર લખજો કે સુગંધી તેલના એ બી સી અને ડી આવી રીતે તમારે આન્સર લખવા માટે તમને નમ્ર અપીલ છે મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ રાઈટ આન્સર આપવા જઈ રહ્યા છે અને આપી પણ રહ્યા છે તો બી કહેવાય એટલે કે આપણે એને શું કહીને બોલાવીએ છીએ તો ચૂવા કહીને બોલાવીએ છીએ શું કહીને બોલાવીએ છીએ ચૂવા કઈ જગ્યાએ લખેલું છે અહીંયા લખેલું છે જો ગોધન બરાબર તો ગાયો રૂપી ધન ધ્યાનમાં લેજો અહીંયા આપણને જોવા મળી રહ્યું છે ચૂઆ સુગંધિ તેલ ચૂવા એટલે આપણને જોવા મળી રહ્યું છે સુગંધિ તેલ હવે ઘણા લોકો કેવા હોય ખબર છે કે ચૂઆ એટલે કે આ તો પેલું સાહેબ આપણે ગામડામાં કાં તો કોઈ જગ્યાએ નળિયાવાળું મકાન હોય અને નળિયાવાળા મકાનમાં જ્યારે વરસાદ પડે ત્યારે પેલું ચુઅ એને કે ચૂઆ કહેવાય એને ચૂઅ કહેવાય કે મકાન ચૂઈ રહ્યું છે એમ હોને ધ્યાન ધ્યાનમાં રાખજો કોઈક જગ્યાએ કાણું રહી ગયું હોય ને એમાંથી મકાન ચૂતું હોય તો એ એ વસ્તુ છે આ ચૂવા એટલે સુગંધી તેલ થાય હજુ તમારે યાદ રાખવાનું સશિયર એટલે ચંદ્ર થાય એટલે શું થશે ચંદ્ર થશે આડ એટલે આક્ષેપ અહી બરાબર યાદ રાખજો આડ એટલે આક્ષેપ અહી શું છે વહાલ ઓળખ તો આ પણ યાદ રાખી લો આડ એટલે આક્ષેપ થાય આડ એટલે વહાલે થાય અને આડ એટલે ઓળખ પણ થાય ધ્યાને લેજો બરાબર હા યસ તો આ વસ્તુને તમારી યાદ રાખવાની છે ચલો આગળ જઈએ નેક્સ્ટ મજાનો ક્વેશન ઓઢવાની જાડી ચાદર સમૂહ માટે એકા થઈ જાય આમ તો રાધે રાધે ચલો રાધે રાધે લિંક ને શેર કરીશું એન્ડ લાઈક પણ કરીશું ઓઢવાની જે જાડી ચાદર હોય એના આપણે શું કહીએ છીએ કહેવાય પછેડી કહેવાય પછેડી કહેવાય કે પછેરી નમસ્તે નમસ્તે મારા વિદ્યાર્થી મિત્રો આ શેર કરી આવો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો ચલો તો રાઈટ આન્સર આવશે પછેડી યાદ રાખજો ડી આવડ ડી હવે આ અહીંયા જોઈએ આપણે તો આપણને અહીંયા કોઈક જગ્યાએ આપણને બરાબર દેખાય એની અંદર જ હતું તો આ જો પછેડી અહીંયા તમને જોવા મળે છે પછેડી તો અહીંયા તમને જોવા છે ઓઢવાની ચાદર ઓઢવાની જાળી ચાદર ધ્યાનમાં રાખીશું કુંડળ એટલે શું થાય તો યાદ રાખજો કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું કુંડળ એટલે શું થાય તો કાને પહેરવાનું ઘરેણું થાય જય માતાજી જય માતાજી ચલો આગળ જઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન નીચે આપેલ વાક્યમાં કયું વાક્ય ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સાચું છે ચલો નીચે આપેલા વાક્યમાં ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ધાન આપ્યું છે ભાઈઓના ઘરમાં ભગવાને ધાન આપ્યું છે ઘણું ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે કે ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ધાન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આનો પદક્રમ કહેવાય પદક્રમ એટલે શું થાય પદક્રમ એટલે કે તમારું જે વાક્ય છે એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલું છે ગુજરાતી વ્યાકરણ તમે જ્યારે ભણો છો ત્યારે તમને બધાને ખબર હોવી જોઈએ કે પેલા કરતા હોય કરતા પછી કર્મ હોય કર્મ પછી ક્રિયાપદ હોય તો આના પદક્રમ કહેવાય જ્યારે તમે કોઈ પણ વાક્ય લખો તો આ પદક્રમમાં ગોઠવાયેલું હોવું જોઈએ આવો પદક્રમ ના હોય તો ઉદ્દેશ્ય અને વિધય વાળો પદક્રમ હોવો જોઈએ એટલે ઇનશોર્ટ કોઈ સારા એવા પદક્રમમાં ગોઠવાયેલું હોવું જોઈએ વાક્ય બરાબર પછી જોડણી જોવી પડે આપણે કે કોઈ જગ્યાએ જોડણીમાં ભૂલતો નથી ને કોઈ જગ્યા ઉપર જોડણીમાં ભૂલતો નથી ને તો એ તમારે જોડણી જોવી પડે અનુસ્વાર ચેક કરવા પડે જ્યારે વાક્ય સુધી કે ત્યારે આપણે શું ચેક કરવું પડે તો અનુસ્વાર પણ ચેક કરવા પડે તો આ તમામે તમામ બાબતો આપણે અહીંયા ચેક કરવાની થાય

ભાઈ જ્યારે લખો ત્યારે દીર્ઘ ઈ આવે આ ત્રણે 3 માં રસ્વ ઈ છે તમે ચેક કરો અહીંયા દીર્ઘ ઈ છે તમારે ચેક કરવું બેટ કરો ત્યારે પછી હજુ અહીંયા સમજીએ અહીંયા ધાન લખેલું છે ધાન તો ધાન એ नपुसકલિંગ વડ છે ધાન કેવું અને જ્યારે नपुसકલિંગ વડ હોય તો મારા વાહલા વિદ્યાર્થી મિત્રો એની આગળ રહેલા વિશેષણ ક્રિયા વિશેષણ બરાબર ક્રિયાપદ આ બધા ઉપર અનુસ્વાર આવે આ બધા ઉપર શું આવે અનુસ્વાર આવે જયારે તો આવી બાબતો આપણને ખબર હોવી જોઈએ બરાબર પણ પણ ચલો આ ધ્યાનમાં રાખજો તો હવે જો હું તમને બતાવી દઉં ધ્યાનમાં રાખો આ જોઈ લો પેલું વાક્ય ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ઉપર અનુસ્વાર આપેલો છે

તમે મને ખોટો પાડી જ નહીં શકો હું અહીંયાથી પાઠ્યપુસ્તકમાં વિથ પ્રૂફ લઈને આવ્યો છું કઈ રીતે આવ્યો છું વિથ પ્રૂફ હા ધ્યાનમાં રાખીશું આપણે બધા એ ફર્ક મેં ભણાયેલો છે મેં અત્યારે નહીં ભણાઈ શકું યુટ્યુબ પર ઘણી વખત કરાયું છે કે અનુસ્વાર ક્યારે આવો અને અનુસ્વાર ક્યારે ના આવો તો તમારા આગળના વિડીયો જોવા એના માટે ચલો આગળ જઈએ નીચેનામાંથી સંકુલ વાક્ય કયું છે હવે જો સંકુલ વાક્ય એટલે શું તો બે વાક્ય હોય અને એ બે વાક્યો એક બીજા ઉપર જયારે આધારિત હોય પેલા તો આ વસ્તુને ફિટ કર દો સંકુલ વાક્યમાં કેટલા વાક્યો આપેલા હોય તો બે વાક્ય આપેલા હોય આ બંને વાક્યો સાનાથી જોડાયેલા હોય તો સંયોજક જોડાયેલા હોય આ બંને વાક્ય સાનાથી જોડાયેલા હોય તો સંયોજક જોડાયેલા હોય અને ત્યાર પછી તમારે એ યાદ રાખવાનું છે પાછું બે વાક્ય સંયોજક થી જોડાયેલા હોય અને મારા વિદ્યાર્થી મિત્રો બંને વાક્ય એકબીજા પર આધારિત હોય એકબીજા પર આધારિત હોય ત્યારે એને સંકુલ વાક્ય કહેવાય હવે તમારામાં એવું જોવાનું છે કે કયા એવા વાક્યો છે જે બે વાક્યો છે ખૂબ સરસ મોટા ભાગના વિદ્યાર્થીઓ રાઈટ આન્સર આપી રહ્યા છે

કયો નિયમ છે કે મ હોય આગળ યાદ રાખજો અને એની આગળ કોઈ બીજા અક્ષરો લખાયેલા હોય અને વત્તા એના પછી તમને વર્ગીય વ્યંજન આપેલો હોય યાદ રાખજો કયો વ્યંજન આપેલો હોય તો વર્ગીય વ્યંજન આપેલો હોય તમને આ ધ્યાને લેવું ત્યારે મારા વહલા વિદ્યાર્થી મિત્રો આ જે મ જે છે આ મ એનો જે આગળનો જે અક્ષર છે ધ્યાને લેજો એ એનો જે આગળનો જે અક્ષર હોય ને એની ઉપર અનુસ્વાર થઈ જાય એ એના આગળના અક્ષર ઉપર અનુસ્વાર થઈ જાય એટલે ધારો કે તમે સમજો અહિયાં હું તમને સમજાવું તમે આવી રીતે લખ્યું હોય સમવત્તાન સમવત્તા આવી રીતે લખેલું છે તમે તો અહીંયા જો અહીંયા મ આવ્યો એના પછી વર્ગીય વ્યંજન તો અહીંયા તો આવ્યો

અહીંયા લગન લખેલું છે લગન એટલે આ ગયું તમારો રાઈટ આન્સર આવી ગયો કયો આવ્યો એ બરાબર અહીંયા તમને જોવા મળે છે એવું તો સિમ્પલ છે ધ્યાને લેજો અહીંયા જોઈ લો તમે ભાઈ અહીંયાથી તમને ઘણા પ્રોફિટ થશે આ કિંચિતની જોડણી પરીક્ષામાં બહુ પૂછાય છે જો ના આવડતી હોય તો આને યાદ રાખી લેજો કિંચિતની જોડણી પરીક્ષામાં બહુ પૂછાય છે બંને રસ્વ હશે અને કીના ઉપર અનુસ્વાર હશે અને ત ખોડો હશે ધ્યાનમાં લેજો બરાબર આ ધ્યાને લઈશું આપણે બધા અને આ વસ્તુને ખાસ ધ્યાને લઈશું આપણે બધા બરાબર છે આ યાદ રાખજો તો અહીંયા દેખાય છે જુઓ તમે સમ વત્તા લગ્ન સંલગ્ન લખેલું છે અહીંયા સમ રક્ષણ તો અહીંયા સંરક્ષણ લખેલું છે આપણા સમ યોગ તો સંયોગ લખેલું છે કિમ વત્તા ચિત્ત તો કિંચિત લખેલું છે

તો અહીંયા રાઈટ આન્સર આરો જ હશે ફટાફટ જવાબ આપજો ભાઈ ગૂગલ કરીને પેલા પેલા સત્તાણું વાળા ભાઈ જે ખરા એમને જવાબ આપી દો ભાઈ એવા ઓબ્વિયસલી વસ્તુ છે રાઈટ આન્સર કયો આવશે ડી આવશે અને અહીંયા શું હોય તનો દ થાય જો કદાચ તમને ખ્યાલ હોય તો અહીંયા તનો શું થઈ જાય તો દ થઈ જાય અહીંયા નિયમ કયો છે ને એ તમને સમજાવવું જો બહુ શાંતિથી સમજજો તમારે સમજવું હોય તો અહીંયા નિયમ આરયો લાગુ પડે છે જોજો અહીંયા આવી રીતે તમને ક ખ ગ ઘ અંગ આપેલો હોય ત્યાર પછી ચ છ જ અને અંજ આપેલો હોય ત્યાર પછી ટ અને અણ આપેલો હોય ત્યાર પછી ઠ ડ ઢ ન પ ફ ભ મ ત્યારે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો હંમેશા હું શીખવાડું છું ક પહેલી ની ત્રીજી લાઈન થાય પહેલી લાઈન જે આપેલી હોય એ પહેલી ની ત્રીજી લાઈન થાય એટલે કનો ઘ થાય ચનો જ થાય તનો ડ થાય તનો પનો બ થાય આવું શીખવાડું છું તો તો અહીંયા આપેલો છે આ તનો શું થઈ જાય તો તનો થાય તો અહીંયા તમારે દ લખવાનો અને પછી ભેગું કરી દેવાનું એટલે રાઈટ આન્સર આવી જાય એટલે રાઈટ આન્સર આવી જાય પહેલી લાઈન ની ત્રીજી લાઈન થાય પણ એનો નિયમ છે હો અને નિયમ કેવો છે તો એ લખી દઉં જો તમે કહેતા હોવ તો એ લખી દઉં તમે કહેતા હોવ તો કે આગળ તમને અઘોષ વ્યંજન આપેલું હોય આગળ તમને કયો વ્યંજન આપેલું હોય તો અઘોષ વ્યંજન અને પાછળ તમને અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આપેલો હોય ત્યારે મારા વહલા વિદ્યાર્થી મિત્રો તમારી જે પહેલી લાઈન છે એ પહેલી લાઈનની કઈ લાઈન થાય તો ત્રીજી લાઈન થાય આવી બધી ખબર હોવી જોઈએ કે અઘોષ વ્યંજન કોને કહેવાય ઘોષ વ્યંજન કોને કહેવાય સ્વર કયા છે અનુનાસિક કયા છે આવી તમામે તમામ બાબત જે છે એ આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા દેખાય છે તમે ચેક કરો જો ક ક નો ગ થઈ ગયો અહીંયા ક નો શું થઈ ગયો ગ થઈ ગયો એટલા માટે ડિંગત થયું અને આરયો અ આની અંદર આવી ગયો બરાબર મોસ્ટ પી જો મોસ્ટ આઈએમપી સંધિ સટ વત્તા આનંદ સડાનંદ આ જોઈ લો જગત વત્તા ગુરુ મોસ્ટ મોસ્ટ આઈએમપી

વત્તા વિજય વિજય એટલે ખૂબ સરસ વા ભાઈ વાહ જબરજસ્ત તો રાઈટ આન્સર શું આવશે બી જુજવા એટલે શું થાય તો જુદા હા ધ્યાને લેજો શું થશે જુદા હવે જોવો અહીંયા આપણને દેખાય છે સાંભળે એટલે સ્મરણ કરે યાદ કરે સાંભળે એટલે શું થાય સ્મરણ કરે યાદ કરે આવું થાય યાદ રાખીશું આપણે બધા અને સાંભળે એટલે સ્મરણ હવે જો ખોડ ખોડ એટલે મોટું જૂનું લાકડું ઝાડનું થળિયું થાય ભાઈ રૂપેશ ભાઈ બરાબર રૂપેશ ભાઈ ખોડ એટલે શું થાય તો ઝાડનું થળિયું થાય બરાબર અને જુજવા અહીંયા દેખાય જો જુજવા એટલે જુદા થવું કાં તો જુજવા એટલે જુદા હા ડિફિકલ્ટ હતું આપણને અહીંયા જોવા મળે છે ખાંદ એટલે ખભો થાય શું થાય યાદ રાખવાના છે હવે ઘણાને તો કદાચ ભૂલથી પરીક્ષાની અંદર આ પૂછી લીધું હોય ને કેર એટલે જુનમ થાય બરાબર કેર 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 જોજો એટલે કે ઝુલમ થાય એ સાહેબ આપણે તો નહી કે હું તો તારી બહુ કેર કરું છું એ કેર 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 એટલે મારા વહેલા વિદ્યાર્થી મિત્રો જુલમ થાય ઝુલમ હ ને આ તો સાહેબ કેર એટલે તો સંભાળ રાખવી ના થાય

પણ એ તો ભાઈ ખાલી બોલવા ખાતર બોલાય હો નકલ માં અકલ ના હોય એવું એવું ખાલી બોલવા ખાતર બોલાય મારા વાલીડાઓ ધ્યાને લેજો એવું ખાલી બોલવા ખાતર બોલાય કે નકલ માં અકલ ના હોય પણ ધ્યાન માં રાખવાનું નકલ એટલે અસલ થાય આપણે નહીં કેતા કે આ તો અસલી છે ભાઈ મારું હને આ તો અસલી છે આ અસલી છે ઘણા લોકો પેલું હાર પહેર્યો હોય ને એટલે કે આ બગસરું એ તને બગસરું થોડી લાગે ભાઈ આ બગસરું નહીં આ અસલી છે હે ને યાદ રાખજો ચોવી ચોવી કેરેટનું પ્રોપર અસલી છે એટલે નકલી નહીં ભાઈ અસલી છે તો અહીંયા જોઈએ આપણે અહીંયા દેખાય એક જ જગ્યાએ દેખાય છે તમને જોવા એક જ જગ્યાએ દેખાય છે નકલ અસલ નકલ અસલ બરાબર વિલક્ષણ એટલે અદ્ભુત થાય

પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે ભાઈ બહુ બધી કૃપા કૃપા છે આપણા ઉપર રિયલીમાં બહુ બધી કૃપા છે જો કદાચ ટેન્થ ની બુકમાંથી નહીં હોય તો આ ધોરણ નવ ની બુકમાંથી હશે ટેન્થ ની બુક માંથી નહીં હોય તો આ ધોરણ નવ ની બુક હશે એવું પોસિબલ એટલા માટે બની શકે છે કે કાલે મારું ધોરણ નવ નું લેક્ચર હતું પણ હું અને તરલસર પછી પેલી એમસીની જાહેરાત આવી ગઈ તમને બધાને ખબર છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની એટલે હું અને તરલસર એની ઇન્ફોર્મેશન આપવા માટે તમારા સુધી પહોંચી ગયા એટલે કદાચ જો ધોરણ 9 ની ખુલી ગઈ હશે તો ધોરણ નવ ધોરણ નવ હશે બરાબર એટલે કદાચ દસ ના હોય તો ધોરણ નવ હશે આ ધ્યાને લેજો ચલો પરમેશ્વર તો એક જ થાય ભાઈ કર્મ ધારા જ થાય પરમેશ્વર તો કયો થાય કર્મ ધાર ધ્યાને લઈશું આપણે અહીંયા આપણને જોવા મળે છે જો પરમેશ્વર કર્મ ધારાઇ સમાસ છે વૃદ્ધાવસ્થા કર્મ ધારાઇ સમાસ છે અહીંયા લખેલું છે કર્મ સમાસ કયો સમાસ છે સમાસ તો આ તમારે ધ્યાને લેવાનું છે આપણને જોઈને પણ આવડી જાય આમાં ને ચલો વાંધો નહીં આગળ નેક્સ્ટ પિત્બર સમાસ ઓળખાવો પિત્બર તમારે આ સમાસ ઓળખાવાનો છે કે પિતાંબર સમાસ કયો થાય સાહેબ ધોરણ નવ નું છે ઓકે ડન તો ધોરણ નવ રાખી દઈએ આપણે પિતાંબર સમાસ ઓળખાવાનો છે વાહ દસ નંબર કરી અને કમેન્ટ કરજો

કે જેણે જેને પીળું વસ્ત્ર ધારણ કર્યું છે તે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે તે ધારણ કર્યું છે તે તો પાછો એ બહુવ્રીહી સમાસ થાય તો પાછો કયો સમાસ થાય તો બહુવ્રીહી થાય આમાં ક્યાંય નહીં આવે એટલે અહીંયા રાઈટ આન્સર એક પણ નહીં આવે એટલે એના સમાસ બે થાય એવું જરૂરી ના હોય સમાસ પૂછ્યો એટલે આ જ હોય ના થાય કારણ તમને ઓપ્શનમાં નહીં આપ્યો એનો એક કર્મ ધારા થાય અને બીજો કયો સમાસ થાય તો બહુ વ્રિય થાય બરાબર ધ્યાનમાં લેજો એટલે આવા બે સમાસ તમે કરી શકો છો એમાં કોઈ જ વાંધો નથી

નીચેના વાક્યમાંથી કયું વાક્ય ભાષા શુદ્ધિની ની દ્રષ્ટિએ સાચું છે ભાષા શુદ્ધિની કયું વાક્ય સાચું છે તમારે મને એવું જણાવવાનું છે ભાઈ તમને બધાના ખ્યાલ જ છે અહીંયા મારા જેટલા પણ વાલીડાઓ છે એ બરાબર પેલા આ પ્રશ્ન લઈ લઈએ અને એના પછી થોડી એ ચર્ચા કરી લઈએ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ક્લર્કની જગ્યા આવી છે અને એ જે ક્લર્કની જગ્યા આવી છે એમાં ઘણા ખોટા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે ભાઈ જેટલા પણ લોકો સેકન્ડ ક્લાસ છે એ તમામે તમામ વિદ્યાર્થીઓ એમાં ફોર્મ ભરી શકે છે આ ધ્યાને લઈ લેજો બરાબર એટલે એમાં તમારા દુવિધામાં પડવાની જરૂરિયાત નથી બરાબર છે ધ્યાને લેજો ચલો તો તમારે એક વસ્તુની યાદ રાખો પહેલાં પહેલાં જો અહીંયાં તમને આ ખબર હોવી જોઈએ ચલો સામાસિક શબ્દ હોય વિદ્યાર્થી મિત્રો સામાસિક શબ્દ એ હંમેશા કેવા લખાય હું જેટલું પૂછું ને એનો જવાબ આપજો સામાસિક શબ્દ એટલે કેવા તો જે સમાસવાળા શબ્દ છે એ એ હંમેશા ભેગા લખાય એટલે તમે મા બાપ લખો ને તો આ રીતે લખાય મા બાપ અને જો તમારે એના ભેગા ના લખવા હોય તો તમે લઘુરેખાનો ઉપયોગ કરી શકો છો તમે કઈ રેખાનો ઉપયોગ કરી શકો છો લઘુ રેખા એટલે સાહેબ સમજણ ના પડી લઘુ રેખા એટલે ફીટ કરો હવે તમે ધ્યાનથી સામાસિક શબ્દ હંમેશા જોડાયેલા હોય આટલું ખાલી તમને આવડી જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય ભૂખી તરસી ભૂખી અને તરસી ભૂખી અને તરસી કાં તો ભૂખી કે તરસી તો તમારો એ દ્વંદ્વ સમાસ છે ધ્યાને લેજો અહીંયા ભૂખી તરસી ઓકે ભૂખી ઓકે ડન ભૂખી તરસી ઓકે ડન ખાલી તમે વિચાર કરો તમે વિચાર કરો એક જ નિયમ તમને આવું હોદતા આવડી જાય એટલે વાર્તા પૂરી ખાલી એક જ નિયમ વાક્ય સુધીમાં કે સામાસિક શબ્દ જે હોય એ હંમેશા ભેગા લખાય અને જો તમારા ભેગા નથી લખવા તો તમે એમાં લઘુરેખાનો ઉપયોગ કરી શકો છો વાર્તા પૂરી સાહેબ આવું કોઈ જગ્યાએ આપેલું છે યસ તમારે અહીંયા ચેક કરવું હોય તો કે ચેક કરી લો આ રે ભાષા શુદ્ધિ જો સામાસિક શબ્દ ભેગા લખાય સામાસિક શબ્દ ભેગા લખાય ધ્યાન રાખજો સામાસિક શબ્દ ભેગા લખાય કચરા પેટી ટપાલ પેટી બરાબર ધ્યાનમાં રાખીશું આપણે બધા સામાસિક શબ્દ હંમેશા ભેગા લખાય તો અહીંયા ગૃહકુંજ સામાસિક શબ્દ હંમેશા ભેગા લખાય ને જોઈ લો તમે તમને જોવા મળે છે જુઓ બીજા ના ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય ઘરે અહીંયા જોઈ લો અહીંયા દેખાય છે ઘેર એટલે આવી બાબતો આપણને ખબર હોવી જોઈએ કે જે તમને પરીક્ષામાં બહુ જ કામની છે બેઠું પરીક્ષામાં આવું પૂછાય છે આપડા હા ચલો વાંધો નહીં મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ હોસ્પિટલના ના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું આ કેવા પ્રકારનું વાક્ય છે

હોસ્પિટલના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું એટલે આરવ્ય સંયુક્ત વાક્ય છે એટલે આરવ્ય કયું વાક્ય છે સંયુક્ત વાક્ય છે આના તમે બે વાક્ય બનાવી શકો ભાઈ ધ્યાનમાં રાખજો ધારો કે હું આવું લખું જીગર અને મયુર અમદાવાદ ગયા જીગર અને મયુર અમદાવાદ ગયા તો આના કયું વાક્ય કહેવાય આને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આના સંયુક્ત વાક્ય કહેવાય કેમ તો આના તમે બે સ્વતંત્ર વાક્ય બનાવી શકો એક વાક્ય જીગર જીગર અમદાવાદ અમદાવાદ ગયો ગયો અને બીજું વાક્ય મયુર અમદાવાદ ગયો મયુર અમદાવાદ ગયો આવા બે વાક્યો તમે સ્વતંત્ર બનાવી શકો છો એટલે સંયુક્ત છે હોસ્પિટલના ડોક્ટરે રક્તદાન કર્યું

આપણને જોતાની સાથે જ ખબર પડી જાય હ ને ડન હવે જોજો તમને એ કહી દઉં ભાઈ એએમસી એટલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આમાં તમારા સ્નાતક પર સ્નાતક ધ્યાને લેજો અને એમાં પણ તમારો કયો ક્લાસ હોવો જોઈએ તો સેકન્ડ ક્લાસ હોવો જોઈએ તમારા રિઝલ્ટમાં તમે સેકન્ડ ક્લાસથી પાસ થયેલા હોવા જોઈએ તો ક્લર્ક ની ભરતી આવેલી છે અને એ જે ક્લર્ક ની ભરતી છે એ સસ્ો ને બાર વેકન્સી જો તમે આજીવન અમદાવાદમાં રહેવા માંગતા હોય અમદાવાદમાં જ નોકરી કરવા માંગતા હોય તો આ તમારા માટે સુવર્ણ તક છે અને આના માટે આપણે એક બેચ ચાલુ કરેલી છે અને એ બેચની ફી જે છે ને માત્ર સાત હજાર નવસો નવ્વાણું રૂપિયા છે તો તમે જો એમસી ની તૈયારી કરવા માંગતા હોય તો તમે આમાં જોડાઈ શકો છો આમાં બે એક ફાયદો એ છે કે આમાં ફિક્સેશન જે ખરા એ માત્ર ત્રણ વર્ષનું જ હોય પાંચ વર્ષનું ના હોય કોર્પોરેશનમાં બરાબર કોર્પોરેશનમાં જે ફિક્સેશન હોય સાહેબ સીસી સીસી ટ્રિપલ સી નું સર્ટિફિકેટ છેલ્લે જ જોવો ભાઈ તમારા દસમા અને બારમા જો તમારી પાસે તમારા દસમા અને બારમા તમારો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો એની જરૂર એ નથી ધ્યાને લેજો સેકન્ડ ક્લાસ એટલે સેકન્ડ ક્લાસ થી ઉપર ગણતા હોય તો ફર્સ્ટ ક્લાસના ડિસ્ટીક્શન કર્યાનમાં લેજો હને એટલે આના બહુ સારો પ્રશ્ન ના કે ભાઈ મુદ્રિકાબેન હને આ મિનિમમ ક્રાઇટેરિયા છે સેકન્ડ ક્લાસ એટલે મિનિમમ ક્રાઇટેરિયા આટલા તો હોવા જ જોઈએ બરાબર તમારી જોડે ત્રિપલસીનું સર્ટિફિકેટ ના હોય તો આજુબાજુમાં તમારા ત્યાં હશે ઘણી એવી ઇન્સ્ટિટ્યુટો કે ત્યાં તમે અઠવાડિયામાં ટ્રિપલ સી કરી શકો છો ભાઈ જૈન પુષવાનું મારે ટ્રિપલસી કરવું છે એ એટલે આપી દે વાર્તા પૂરી હા સિમ્પલ વસ્તુ છે અને બહુ જ મજાની વેકન્સી છે અને ત્રણ જ વરસ ખાલી તમારા છવ્વીસ હજાર રૂપિયા પગાર ત્રણ વર્ષ પછી ફૂલ પે થઈ જાય ત્રણ વર્ષ પછી તમારો ફૂલ પે થઈ જાય

બરાબર મેથ રીનિંગ હશે હોય જ ન કેમ ના હોય સિલેબસ એનો એ હોય ખાલી માત્ર ને માત્ર એના માર્કસમાં વધતા ઓછાનો તફાવત હોય લેજો ચલો વાંધો આગળ જઈએ નેક્સ્ટ સંધિ છોડો ચલો સંધિ છોડવાની છે તમારે અમદાવાદ મ્યુનિસિટી એમસી લખજો એમાં રિક્રુટમેન્ટ હશે નીચે એમાં જતું રહેવાનું

તો કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો જુઓ અહીંયા દુવ કર્મ અહીંયા ચેક કરીએ આપણે ટંકાર તો ધનુષ પછી જુઓ નિવત્તા રોગ તો નિરોગી બરાબર હવે જોજો આ યાદ રાખજો આ બહુ મસ્ત છે આ જે છે ને એ આમાં કેવું છે ખબર વિસર્ગ ની પહેલા ઈ આવેલો હોય અને એના પછી ર હોય ને એટલે દીર્ઘ થઈ જાય આવો આવો નિયમ નિયમ છે છે લેજો બહુ મજાના વિસર્ગના પણ નિયમો હોય જે આપણને અને ભાઈ આ બધી આપણા પાઠ્યપુસ્તક ની જો તમે સંધિ તૈયાર કરીને જાઓ છો તો આમાંથી બેઠી પરીક્ષાઓમાં પૂછાય છે બેઠે બેઠી કે જેમાં આપણને કોઈ જ ચિંતા કરવાની જરૂરિયાત નથી ચલો વાંધો નહીં આગળ જઈએ બારા શાખ ઉપલા લાકડા આગળ રહેતો છેડો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે તમારે નંબરનો પ્રશ્ન ચલો બારા શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓસરી કહેવાય આગણું કહેવાય ટોડલો કહેવાય પરસ કહેવાય શું જવાબ આવશે વાહ ભાઈ વાહ મોટા ભાગના વિદ્યાર્થીઓ રાઈટ આન્સર આપી રહ્યા છે અને આના ઉપર તો કદાચ એક ગીત પણ સારું છે મજાનું મજાનું એક ગીત છે જો કદાચ આપણને ખબર હોય તો હા મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આવું એક ગીત હ ના પણ રિયલીમાં આપણા રાગ માટે આપણે રિયલીમાં આવું બોલીએ છીએ ધ્યાનમાં રાખજો આપણા રાગ માટે કદાચ તમે આવું બોલો છો કે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે યાદ રાખજો આવું બોલીએ છે પણ રિયલીમાં અહીંયા ક્યાં ના આવે કયા બોલે કયા બોલે કયા આવે કયા હવે ક્યાં કેમ ના તમે જાતે વિચારો હવે તમે જાતે વિચારો અહીંયા ક્યાં કેમ ના અહીંયા ક્યાં કેમ ના આવે તમે જાતે વિચારો બોલો તમે ઓલરેડી એવું કહો છો ક્યાં યાદ રાખો ક્યાં એટલે સ્થળ બતાવો ક્યાં બોલે ભાઈ તમે પેલે જ કહી દીધું કઈ જગ્યાએ બેઠો ટોડલે બેઠો ભાઈ ઓલરેડી તમે એના સ્થળનો તો વાક્યમાં જ નિર્દેશ કરી દીધો છે ઓલરેડી તમે એના સ્થળનો વાક્યમાં નિર્દેશ કરી દીધો આનો મીનિંગ કશું શું બોલે એનો મીનિંગ એવો થાય પણ આપણે પેલું શું કહેવાય પેલા રાગની અંદર આવી જાય એટલા માટે આપણે આવું બોલીએ છે હા યસ ચલો વાંધો નહીં તો અહીંયા ટોડલો આવશે ટોડલો તો અહીંયા દેખાય છે યાદ રાખીશું આપણે બધા ધ્યાનમાં રાખીશું પરસ એટલે શું થાય પરસ એટલે સ્પર્શ કરવો આ તળપદો શબ્દ છે પરસ હરસ હવે પછી ઘણા લોકો તો કે સાહેબ પરસ એટલે તો પેલું પર્સ ના થાય સાહેબ ઘણા લોકો કે સાહેબ આ પરસ એટલે તો પેલી છોકરીઓ લઈને ફરતી હોય પેલું અહીં ખભે પહેરી કાં તો એમનું જે પેલું પર્સ આવે પર્સ એ રહ્યું એ પર્સ ના થાય બોલો ભાઈ ચલો ભાઈ એ પર્સ 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 પછી એના પછી પરસ ના કહેવાય ધ્યાને લેજો આ તો પેલું તમે અડો ને હ પરસ કહેવાય આવું તમારે છે બરાબર ચલો વાંધો નહીં આગળ જઈએ હા યસ બરોબર યાદ રાખીશું આપણે બધા ચલો આગળ જઈશું નેક્સ્ટ કઠણ શબ્દનો વિરોધી શબ્દ આપો કઠણ શબ્દનો વિરોધી શબ્દ આપો ચલો ભાઈ ફટાફટ આનો વિરોધી શું થશે તમારે મને કમેન્ટ કરવાની છે ફટાફટ જવાબ આપીશું કઠણ

તો અહીંયા તમને જોવા મળે છે યાદ રાખીશું આપણે બધા આપણે સારી રીતે જોઈ શકીએ છીએ બધા તો સિમ્પલ વસ્તુ છે છે કે આ યાદ રાખવાના જેટલા ટીક કરું છું આ સાવધ સો ટકા પૂછાય સાવધ એટલે ગાફેલ કારણ કે આપણને એવું જ હોય સાવધ એટલે અસાવધ લેતા જવા દે પણ સાવધ એટલે ગાફેલ થાય યાદ રાખજો ચલો આગળ જઈએ ભાઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ તમને ઓલરેડી આપણા જે હસમુખભાઈ પટેલ સાહેબ છે એમણે આવીને આપણને કહી દીધેલું છે કે ચાર ચાર થી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે બરાબર છે તમે ફોર્મ પણ ભરી નાખશો હવે જો ઘણા એવા લોકો હોય બોગસ લોકો એવા જે લોકો તમને છે ને ગેર માર્ગે દોરે કે ભાઈ પરીક્ષા એક વર્ષ પછી આવવાની છે તો અત્યારથી તમારા ક્લાસ કરવાની કોઈ જરૂરિયાત નથી આવા બોગસ લોકો તમને ગેરમાર્ગે દોરે ભાઈ ભાઈ તમારી જોડે રિયલી સમય છે હવે ક્યારે કોન્સ્ટેબલ થાય પણ તમે તૈયારી કરો એક વર્ષ સતત મહેનત કરો પછી જ કોન્સ્ટેબલ બનાવી શક નથી બનાતું એટલે એવા ઘણા બોગસ લોકો છે એવા ટેલિગ્રામ ચેનલો વાળા પણ છે કે જે આપણને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે કે ભાઈ ભાઈ એમાં તો કદાચ દોડે પૂરી થઈ જશે અને દોડ પૂરી થયા ગઈ પછી પરીક્ષા આવી જશે અને પછી ગાદડું ઓઢીન હોઈ જવાનું એના કરતે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને રિયલીમાં તમને ચાન્સ મળ્યો છે આવું પહેલી વખત આપણને ખબર પડી છે કે ઓકે ઢન કે આપણે હવે કોન્સ્ટેબલ ની ભરતી ચાર તારીખે ફોર્મ ભરીશું નવેમ્બર ડિસેમ્બર કાં તો ઓક્ટોમ્બર માં દોડીશું બીજા ત્રીજા મહિનામાં પરીક્ષા આપીશું રોજ મહેનત કરો

જે વ્યક્તિ એક વર્ષથી પ્રિપેરેશન કરે છો અને તમે ત્રણ મહિના પ્રિપેરેશન કરો આ બંનેમાં આ જમીનનો ફરક હોય ને બરાબર ચલો વાંધો નહીં આપણે ઓફલાઈન બેચ પણ ચાલુ કરેલી છે વીસ એકવીસ માર્ચે ડેમો લેક્ચર રાખેલો છે તો તમે આ ડેમો ભરવા આવી શકો છો ઓફલાઈન મારા વહલા વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની આપણે પરાક્રમ બેચ ચાલુ કરેલી છે જો તમે પીએસઆઈ ની પણ બેચમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમે એડમિશન લઈ શકો છો અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન બેચ ચાલુ થવા જઈ રહી છે જે વીસ એકવીસ તારીખથી ધ્યાને લઈ જનરલ બેચ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગાંધીનગર ખાતે ડેમો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો એકવીસ તારીખે તો તમે એમાં પણ જોડાઈ શકો છો આગળ આયુ ધાર વેહવી રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો આયુ ધાર વેહવી રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો તમે કે આ જે રૂઢી પ્રયોગ છે આ રૂઢી પ્રયોગનો અર્થ શું થાય ચલો ભાઈ કમેન્ટ કરીશું આપણે બહુ શાંતિથી નમસ્તે નમસ્તે જય માતાજી કે આ જે રૂઢી પ્રયોગ છે એ રૂઢી પ્રયોગનો અર્થ શું થાય જવાબ આપજો फटाफट જવાબ આપીશું આપણે બધા મારા વિદ્યાર્થી મિત્રો વાહ બસ અને આજીવન આપણે જીતતા રહેવાનું છે અને આપણે જિંદગીની તમામે તમામ પરીક્ષામાં સફળ થવાનું છે જિંદગીની તમામે તમામ પરીક્ષામાં જીતવાનું છે જિંદગીની તમામે તમામ પરીક્ષામાં આપણે આયુ ધાર વહેવડાવવાની છે ચલો અહીંયા દેખાય છે સાધારણ તો અસાધારણ વિરોધી શબ્દ છે ઈચ્છા તો અનિચ્છા પ્રશ્ન પૂછાય ઈચ્છા તો અનિચ્છા વરદાન તો સાપ પ્રગટ તો અપ્રગટ હવે જોજો ધ્યાને લેજો તમને વરદાન લખીને આપો તો તમને કદાચ શ્રાપ પણ લખીને આપશે તો એ વખતે આના સાચું ના ગણતા તમને

जवाब जो खबर पड़ी जाए कानो जवाब आज से चलो તો રાઈટ આન્સર ડી આવશે પેલા એક વસ્તુ આનાથી જ ખબર પડશે તમને વાક્યમાં સાહેબ આ સત સત ના કહેવાય આવું ના કહેવાય સત કેવાય સત ધ્યાને લેજો સત અહીંયા ડબલ તો છે આની અંદર આની અંદર એકલો તો છે

એટલા માટે આ વાક્ય અશુદ્ધ છે પરીક્ષામાં આવું કરવું પડશે ભાઈ તમારે આવું જોવું પડશે એટલા માટે આ રાઈટ છે અને ચલો અહીંયા દેખાય છે આપણને જો આ લોકો વાક્ય સુધી આવી જગ્યાએથી જ ઉઠાવો આ લોકો વાક્ય સુધી જે છે ને એ આવી જગ્યાએથી જ ઉઠાવો હ ને ધ્યાને લેજો ધન ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સંધિ જોડો હવે જો આ વાળી જોડે બહુ જોરદાર હોય યાદ રાખજો ઉત્તવતા લાશ લખેલું હોય ઉતવ સોરી ત વાળી સંધિ બધી મજાની હોય લાશ લખેલું હોય તો એ ઉલ્લાસ થાય ઉલ્લાસ પછી ત વત્તા ડ લખેલો હોય ત વત્તા ડ તો એ રહ્યો એ ડબલ ડ થઈ જાય તો અહીંયા તમને ઉતવતા ડયન લખેલું હોય ડયન તો આ રહ્યું એ ઉડ્ડયન થઈ જાય ઉડ્ડયન તો અહિયાં સેમ ટુ સેમ જ છે ત પછી જ્યારે ત આવો તો યાદ રાખવાનું યાદ રાખજો આ ડબલ ત થઈ જાય તો આ રહ્યો તો સીધો આની અંદર જતો રહે એટલે મ હ પણ અહીંયા આ રીતે આવો આવું હોય એ રહ્યું સાચું યાદ રાખજો આ ખોટું જ છે અહીંયા ત કરી દેજો આમ ખોટું જ હતું હો યાદ રાખજો બરાબર અહીંયા એને ત કરવાનો રહી ગયો હતો આ તની પાછળ ત કે લખવાનું ભૂલી ગયા તો તમે આ યાદ રાખજો અહીંયા આ આવ આવું આ યાદ રાખજો તમે પેલું સત્તા લખો છો ને સત્તા આવી રીતે આ રવિ આવ આ ધ્યાને લેજો બરાબર એટલે એ આવશે જો અહીંયા દેખાય છે અહીંયા તમે જોઈ શકો જુઓ તત્વ 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 આ રેપ બહાર કાઢેલો રહ્યો મહત્વ તત્વ જો પાછળ તો ની પાછળ ફૂદડું કાઢેલું છે સત્વત્તા તો સત્વ

વત્તા હ વત્તા અ અને એના પછી ઓપ્શન કયો આવ્યો હોય ખબર આવી રીતે આપ્યો હોય ત વત્તા વ વત્તા અ હંમેશા આરયો ઓપ્શન પહેલો આપેલો હોય અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ ટીક કરીને આવતા મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો પણ તમે જ્યારે આગળ જોવો તો બી કાં તો સીમાં સેમ આપેલું હોય અને આવું લખ્યું હોય

જવાબ આપજો આનો રાઈટ આન્સર કયો આવશે ખૂબ સરસ મોટા ભાગના રાઇટ આપે છે ઉપપદ વિનાશ કરનાર વિનાશ કર એટલે વિનાશ કરનાર અને જ્યારે નાર પ્રત્યે લાગો ત્યારે કયો સમાસ થાય તો ઉપપદ સમાસ થાય અહીંયા જોવા મળે છે આપણે જોવો અહિયાં વિનાશ કર તો અહીંયા તમે ઘ જોઈ લો તમે વધારે ક્યાંય ના જોતા અહિયાં જોજો આ ચાર નંબર લખેલો છે તો અહીંયા ચાર નંબરમાં તમે ચેક કરો ઉપપદ સમાસ થાય પછી જો અહીંયા પિતાંબર લખેલું છે તો કર્મ ધારાય સમાજ થાય હમણાં આવી ગયું હતું હા ધ્યાને લેખજો આગળ ચંદુ જરા પંખો લાવતો આ કયા પ્રકાર વાક્યનો પ્રકાર ઓળખાવો ચંદુ એ ચંદુ જરા પંખો લાવ ચલો હે ચંદુ ચંદુ પંખો લાવ પંખો ખૂબ સરસ તમે કોઈને હુકમ કરો આજીજી કરો વિનંતી કરો ઉપદેશ આપો આશીર્વાદ આપો તમે કોઈને હુકમ કરો અને વિનંતી કરો ઉપદેશ આપો આજીજી કરો આશીર્વાદ આપો પ્રાર્થના કરો સાપ આપો આવા બધા વાક્ય હોય ને એકમાં જ હોય અને એ એકમાત્ર હોય કયું વાક્ય હોય આજ્ઞાર્થ વાક્ય હોય કયું વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્ય હોય આવા વાક્ય એક જ હોય માત્ર એક આજ્ઞાર્થ વાક્ય બરાબર તો એ આપણને જોવા મળે છે ધ્યાનમાં લેજો આવા બધા વાક્યો કયા હોય આજ્ઞાત વાક્ય હોય તો અહીંયા આપણને જોવા મળે છે જો અહીંયા દેખાય છે ચંદુ જરા પંખો લાવતો આજ્ઞાત અને વિદ્યાર્થી વાક્ય છે ને વાક્ય 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 છે છે લેજો બીજું એ બા મોડું થાય છે હવે નીકળવું જોઈએ તો જ્યારે તમારી ફરજ કર્તવ્ય ઈચ્છા ઈરાદો આ બધા હોય ને એ વિદ્યાર્થ વાક્ય આવે તો બીજું જે વાક્ય છે એ કયું વાક્ય છે વિદ્યાર્થ વાક્ય છે ધ્યાનમાં લેજો કયું વાક્ય છે વિદ્યાર્થ વાક્ય ઈચ્છા ઈરાદો ફરજ કર્તવ્ય આવા જે વાક્યો હોય એ વિદ્યાર્થ વાક્યમાં આવો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે એ બધું વાંધો આગળ રહ રહ શબ્દનો તળપદો શબ્દ જણાવો રહ રહ ચલો રહ રહ શબ્દનો તળપદો શબ્દ જણાવો ભાઈ ચલો ભાઈ ફટાફટ જવાબ આપીશું થોડું વિચારીને જવાબ આપજો કે આમાં રાઈટ આન્સર કયો આવશે થોડું વિચારીને જવાબ આપીશું આમાં રાઈટ આન્સર કયો આવશે ફટાફટ જવાબ આપજો ચલો હ ને હા હ પેલા દુષ્કેન દુષ્કે રોવન દુષ્કેન દુષ્કે એ દુષ્કેન દુષ્કે રોવન એના રહ રહ કહેવામાં આવે શું કહેવામાં આવે ભાઈ રહ રહ તો જો અહીંયા આપણને જોવા મળે છે બરાબર યાદ રાખજો દળ કટક સૈન્ય વાહારે એટલે મદદ યાદ રાખજો અકોટા સોપારી ઘાટનું ઘુઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું આ યાદ રાખી લો અકોટા એટલે કાનનું ઘરેણું થાય ભાઈ અકોટા એટલે કાનનું ઘરેણું ઘરે થાય આમ પી જો સંઘેડા સંઘેડા એટલે હાથી દાંત થાય યાદ રાખી લો રસ રસ ના થાય ભાઈ હ યાદ રાખજો રસ રસ ના થાય રહ 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 રહ્રહ રહ્રહુસ્કે રોવું રહ રહ્ર એટલે શું થાય ડુસ્કે રોવું થાય

ઓપ્શન બી સ્ત્રી એટલે મોટા ભાગના લોકો ટીક કરો એટલે અત્રી પણ અત્રી એટલે સ્ત્રી થાય ધ્યાનમાં રાખીશું આપણે બધા પરીક્ષામાં બહુ જ બધી વખત પૂછાય આગળ એક વખત પરીક્ષામાં આ પૂછાયેલું છે હો આગળ એક વખત આ પરીક્ષામાં પૂછાયેલું છે ધ્યાને લેજો જે ટીક કરવું છે ને એ ટીક તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે તમારે મને રોવડાઓ બસ આ આટલો જ પ્રેમ સાહેબ એકવાર બસ એક વાર રોવાન કેવાય સાહેબ અમારી બાજુ અકોટા પહેરાય છે ખૂબ સરસ હા હા પેલા હજુ ક્યાંક હા સાહેબ રોબડાવા હા કે અલ્યા તારી રોવું પડશે આવા તો હા ને રહ રોવું પડશે કેવું રોવું પડશે રહ રહરહર હોવું પડશે ધ્યાને લેજો સાહેબ આવા બધા તળપદા શબ્દ હા ભાઈ આવા બધા તળ બોકાની એટલે બુકાની અને જુદ્ધ જુદ્ધ એટલે યુદ્ધ થાય જુદ્ધ હવે જુદ્ધ આલેલું હોય પછી એમ કે જુદો થાય તો જુદું જ લખો ધ્યાને લેજો હા તો આ યાદ રાખીશું આપણે તળપદા શબ્દો ખૂબ કામના છે એટલે તમે યાદ રાખીશું આપણે અહીંયા જે ટેક કરું છું એ બધા મોસ્ટ 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 આઈએમપી છે હા સાચી વસ્તુ ચલો આગળ જઈએ નેક્સ્ટ ડારવું સમાનાથી શબ્દ આપો ચરો ભાઈ જવાબ આપીશું આપણે ચલો ભાઈ તરલ સર આયા છે બે ચાર

પણ મેં સાહેબ હમણાં પણ કીધું આજ દસ વાગે સ્પેશિયલ સેશન છે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એમાં આવજો યસ બરાબર ઘણી બધી તમને વાર્તા મેન જાણવા મળશે કે સાહેબ જીવનમાં છે ને આમ આમ શું કહેવાય કોઈને કંઈક ઇન્ફોર્મેશન આપ્યું હોય ને તો જે લેતો હોય ને એને તો ગુસ્સો જ આવે કે શું કે હા નો પણ આપણે સાહેબ અનુભવ છે મેં એમને એવું કીધું કે સફળતાની સીડીના જ એક જ છે એક જ છે બસ એ સીડી ઉપર અમે ચડ્યા છે ને તમારે ત્યાંથી જવાનું છે યસ પણ એ સીડી ઉપર જ્યારે અમે ચડ્યા ને અમને ખબર હતી ઘણી બધી સીડી તૂટલી હતી આબતથી જવાનું હતું આબતથી જવાનું હતું અહીંયા લાલચ મળતી હતી એ ના લેવાય એ સફળતાની સીડીમાં અમારો જે અનુભવ થયો એ અમે શેર કરીએ છીએ અને જે એને અપનાવ્યું તો એને એ જલ્દી મળશે અને તો એને પાછું એ જ લપસીન તૂટફૂટ કરીને પડી તોઈને આવવાનું તો ત્યાં જ છે ત્યાં જ છે યસ

સોળમી તારીખે ગુજરાતીના લેક્ચરમાં કીધું હતું નવેમ્બર ડિસેમ્બરમાં 100 માંથી નેવું છોકરાનો અફસોસ થશે કેમે તૈયારી ત્યારે ચાલુ કેમ ના કરી કેમ કે એ ટાઈમમાં લોકો રિવિઝન કરતા હશે દોડતા હશે અને તમે ફેંકતા હશો કયા ચોપડા વાંચું કઈ એપ્લિકેશનમાં જોડાવું ક્યાં ક્લાસ કરવું ત્યારે લોકોનું રિવિઝન ચાલતું હશે તમને અફસોસ અને સર આ બેસ્ટ કહેવાય ગણિત રીઝને મૂક્યું અને સમય આપ્યો તમારી જોડે પ્રેક્ટિસ કરવાનો સમય છે બરાબર

આપણે નહીં કહેતા કાર્યો સાણો છે સાણો એટલે સમજદાર છે ડારવું એટલે ડરાવવું થાય સમાનાથી શબ્દ છે કળિયુગ એટલે સત્યુગ સાણો એટલે અણસમજુ પણ એ વિરોધાથી શબ્દ છે ધ્યાનમાં લેજો હા ફૂટલ એટલે ફૂટેલા યાદ રાખીશું આપણે બધા ધરવ એટલે તૃપ્તિ આ આપણે નહીં કહેતા આ ધરાઈ ગયો છે જો ધરવ આપણે ઘણી બોલી ઘણીવાર બોલીએ છીએ આપણે કે આરયો ધરાઈ ગયો છે ધરાય

નીચે આપેલા વાક્યમાંથી તમારે મને તમારે વાક્ય જણાવવાનું છે કયું વાક્ય જણાવવાનું છે વિધિ વાક્ય ચલો વિધિ વાક્ય કયું થશે આમાંથી

સિમ્પલ વસ્તુ છે યાદ રાખવાનું છે તમારે પેલામાં ધોવાણ થઈ ગયું પેલો નથી ભાઈ હા અહીંયા જો અહીંયા બે નિયમ લાગુ પડશે હો કયા નિયમ તો સમજાવવું હોય બહુ શાંતિથી સમજજો તમને આવો એક નિયમ ખબર છે ત ર તેલો હોય ને તો ત્ર થાય પછી જોજો તમને ત વત્તા રા આપેલો હોય ને તો આરયો ત્રા થાય તમને ત વત્તા રૂ આપેલો હોય રૂ તો આરયો ત્રુ થાય

અને પેલો જ્ઞા છે ને એમ લખી હવે તમે તમારી નજર અહીંયા 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 આવવા દો તમારા સંધિના નિયમ ઉપર તો આ જુઓ તમે આ આ રા થાય એટલે આ રીતે નીકળી જશે હવે જો આ તમારો પી એમનો એમ પછી ત અને આ હતું એનું રાહ થઈ જાય એટલે રા અને આર્યો જ્ઞા પણ હવે તમે પાછા અહીંયા જુઓ અહીંયા રા આપી હોય તો ત્રા થઈ જાય એટલે જો ત વત્તા રા તો પી પછી ઓકે કઈ જગ્યાએ આપેલું આપેલું છે છે આમાં તમને બધી ખબર હોવી જોઈએ આવું ખબર હોવી જોઈએ આવું ખબર હોવી જોઈએ ત્યારે આપણને સંધિ આવડે ભાઈ નહી તો આપણને સંધિ આવડે નહીં આ શ્યોર છે આના માટે આપણે આવી મહેનત કરેલી હોવી જોઈએ હવે સિમ્પલ વસ્તુ છે જુઓ તમને સમજાવું માતૃ વત્તા ઉપદેશ લખેલું હોત ધારો કે તમે સમજો તમાર માતૃ વત્તા ઉપદેશ લખેલું હોત તો આનો આ જ નિયમ લાગુ પડે આનો આ જ યાદ રાખજો આનો અહીંયા એમાં આ નિયમ લાગુ પડશે આ શું બને ખબર માતૃ ઉપદેશ આની સંધિ આવી થાય માતૃ આવી થાય આની સંધિ

બરાબર બહુ બધી સંધિઓ છે કોક વખત ટાઈમ મળશે તો ભણાવીશ આ સંધિઓ પણ પહેલાં તો લાઈક કરી દો જેને લાઈક ના કરી હોય એ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે જેણે લાઇક ના કરી હોય એ લાઈક કરી દો એટલે તમારી એટેન્ડન્સ પૂરાઈ જાય મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો ચલો સિંધુ શબ્દનો સમાનાથી શબ્દ જણાવો સિંધુ શબ્દનો સમાનાથી શબ્દ જણાવવાનો છે સિંધુ શબ્દ નો શબ્દ જણાવો ખુબ સરસ મોટા ભાગના વિદ્યાર્થીઓ રાઈટ આન્સર આપી રહ્યા છે બરાબર સમુદ્ર થાય સિંધુ એટલે શું થાય સમુદ્ર હે સિંધુ અરે હે સિંધુ અલે આ પેલો સિંધુ નહીં હો પેલો પંજાબમાં પેલા આપણા ક્રિકેટર એ સિંધુ નહીં યાદ રાખજો હે સિંધુ તું ખારો છે ભર્યો ભર્યો છે 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 હે સિંધુ તું ખારો અને વિરોધ અલંકાર થયા વિરોધાભાસ અલંકાર થાય કયો અલંકાર થાય વિરોધાભાસ અલંકાર ચલો અહીંયા દેખાય છે નીજ એટલે પોતે સિંધુ એટલે સમુદ્ર સિંધુ એટલે શું થાય સમુદ્ર સમો એટલે જેવો જખમ એટલે ઘાવ બરાબર યાદ રાખજો ખોડિયું એટલે શરૂ જડે એટલે મળે અહીંયા આપણને જોવા મળે છે આગળ જઈ અને સમાનાથી વિડંબના આમાં બે શબ્દો છે આની અંદર નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો ખોટા પડશે આપણી ગેરંટી નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો ખોટા પડશે આમાં આપણી ગેરંટી ભાઈ સો ટકાની ગેરંટી થેન્ક યુ તમારા બધાનો ખૂબ 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 આભાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો ચલો કેમ ખોટા પડશે એનું કારણ હમણાં ખબર પડશે રાઈટ આન્સર આવશે મસ્કરી હવે જોજો સમજો યાદ રાખજો પહેલા તમને એ સમજાવી દો કેમ ખોટા છે એ એનું કારણ કહું અહીંયા લખેલું છે એટલે મૂંઝવણ થાય મુશ્કેલી થાય યાદ રાખજો એનો મિનિંગ એવો થાય યાદ રાખીએ આપણે બધા આ બે જે છે ને આ બે એટલે વિટમ બણા થાય બણા

વિડંબના બના અહીંયા અણા છે અહીંયા ના છે અહીંયા ટ છે અહીંયા ડ છે બરાબર વાક્ય સુધીમાં આ બે શબ્દ બહુ કામમાં આવશે બહુ જ કામમાં આવશે એટલે લખી કાઢો ધ્યાને લેજો હને મેં મેં કીધું તું નવ્વાણું ટકા લોકોને ખોટો પડશે હ ને એટલે આ યાદ રાખજો જો અહીંયા દેખાય છે વિટમબણા એટલે મૂંઝવણ થાય કાં તો મુશ્કેલી થાય ફીટ કર દો ફોટો પાડ લો ફોટો પાડવો હોય તો ફોટો પાડી લો ફોટો પાડવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો લઈ લેવો હોય તો વાક્ય શુદ્ધિમાં બહુ કામમાં આવશે ભાઈ અને મોટા ભાગે આપણને એક જ ખબર હોય છે આ રહીએ કે વિટમ બનાય એટલે મૂંઝવણ થાય આ મોટા ભાગના લોકોને નહીં ખબર હોતી કે વિડમ બનાય એટલે મસ્કરી કાતો ઉપહાસ થાય બરાબર ચલો વાંધો નહીં આગળ જઈએ તો અહીંયાથી તમને અહીંયા જોવા મળી રહ્યું છે યાદ રાખજો અને ખૂબ સરસ રીતે પ્રશ્ન આપેલો હતો બરાબર પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેય વરેલો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો આપણને બધાને ખબર છે બધા બીજા બધા કામના છે આપણા આગળ કર્મ ધારા સમાસ બને છે કર્મ ધારા સમાસ બને છે ચલો ભાઈ ફટાફટ તક સાધુ નાસગાન ઘનશ્યામ વૃદ્ધાવસ્થા ડખો થઈ ગયો છે આમાં આમાં ડખો થઈ ગયો હવે જોજો કેમ ડખો થઈ ગયો ને એ કહી દો ચલો તમે કહી દો કેમ ડખો થઈ ગયો છો આ પ્રશ્નમાં કંઈક પ્રોબ્લેમ છે તમે મને જણાવી દો તો વાંધો નથી

બરાબર ધ્યાને લેજો એટલે આના પણ તમે ટીક જ કરી દેજો આ પણ ટીક કરું છું એટલે સમજી લેજો અહીંયા આપણો જવાબ બી અરે બી નહીં સી ડી એટલે આના આ પણ ટીક કરી કાઢું છું આ પણ તમારો જવાબ જ છે બરાબર એટલે અહીંયા આ પણ રાઈટ જ આન્સર છે જવાબ તમારી જોડે પીપીટી આવે તો યાદ રાખજો સી એન ડી બોથ આવશે બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ જેવું પવન જેવો અહીંયા જોઈ શકીએ છીએ ચલો આગળ જઈએ નેક્સ્ટ સંધિ છોડો ભાઈ નિશ્ચિત સંધિ છોડો ભાઈ ફરીથી કહું છું તરલસ દસ વાગે હો તરલસ દસ વાગે એક્ઝેટ દસ વાગે એક સેશન લઈને આવી રહ્યા છે તમને મોટિવેશન આપવા માટેનું તો મેં અહીંયા લિંક પિન કરેલી છે મારું જેવું લેકચર પૂરું થાય એટલે તમારે બધાએ ત્યાં જતું રહેવાનું છે મારું જેવું લેક્ચર પૂરું થાય એટલે તમારે બધાએ ત્યાં જતું રહેવાનું છે રાઈટ આન્સર કયો આવશે એ ની વત્તા ચિત્ત ધ્યાનમાં રાખજો ની ચિત્ત આ યાદ રાખીશું તો અહીંયા જોવા મળે છે બહુ ઈઝી સંધિ હતી અને આવડી જાય એવી પણ હતી જેથી કરી અને આપણને બહુ સારી રીતે યાદ રહી જાય આ નિયમ યાદ કરવાનો ઉપર જે નિયમ લખેલો છે એ નિયમ યાદ આવી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય એ ચલો આગળ જઈએ નેક્સ્ટ સર ભણાવે છે વાક્યનો પ્રકાર જણાવો જીગળ સર ભણાવે છે વાક્યનો પ્રકાર જણાવો મોટા ભાગના વિદ્યાર્થીઓનો રાઈટ આન્સર છે કરતરી વાક્ય કહેવાય કયું વાક્ય કહેવાય કરતરી વાક્ય કહીએ છીએ આપણે આને તો કરતરી વાક્ય કહીને બોલાવી શકીએ છીએ ક્રિયા કરી એટલા માટે આપણે કરતરી વાક્ય કહીશું ધ્યાને લેજો બરાબર વિદ્યાર્થી મિત્રો જો તમે સીસી ના વર્કશોપમાં જોડાવા માંગતા હો બરાબર જો આજે જ આપણે આ મોક ટેસ્ટ લોન્ચ કર્યો છે હવે આ મોકટેસ્ટ ની પ્રાઇસ કેટલી છે તો પાંચસો નવ્વાણું રૂપિયા પચીસ માર્ચ સુધી તમને આ પાંચસો નવ્વાણું રૂપિયામાં મળવા પાત્ર છે સીસીઈ નો મોકટેસ્ટ છે પણ જો તમે આ વર્કશોપમાં જોડાવ છો રિવિઝન વર્કશોપમાં તો પરમ દિવસથી એટલે કે સત્તર તારીખથી દરરોજના બે લેક્ચર આવશે જેમાં ગણિત તમને વીસ કલાક ભણાવવામાં આવશે રિઝનિંગ તમને વીસ કલાક ભણાવવામાં આવશે ઇંગ્લિશ તમને વીસ કલાક ભણાવવામાં આવશે અને ગુજરાતી તમને વીસ દસ કલાક સોરી ઇંગ્લિશ ગુજરાતી દસ દસ કલાક અને એમાં આપણે જે પ્રતિષ્ઠા બેચમાં સિલેબસ પૂરો કર્યો બરાબર

કટ તમે એકલા મોક ટેસ્ટ લો છો એના કરતે તમે આ વર્કશોપ ની અંદર જોડાઈ જાઓ પણ આ રિવિઝન વર્કશોપ છે કેવો રો વર્કશોપ છે રિવિઝન વર્કશોપ છે કેવાય रंजन ઓપ્શનમાં આપ્યો હોય ને તો પ્રેરક વાક્ય કહેવાય પણ પ્રેરક વાક્ય ઓપ્શનમાં નતો એટલે આપણે એને કર્તરીમાં લીધેલું છે બરાબર ધ્યાન લેજો હા વર્કશોપ વાળાનો મોક ટેસ્ટ ફ્રીમાં મળશે ધ્યાન લેજો જે લોકો આ રિવિઝન વર્કશોપમાં જોડાય છે એ વર્કશોપ વાળાને

કે અત્યારે તમે આ બેચની અંદર જોડાઈ જાઓ જો તમે માત્ર મોકટેસ્ટની અંદર જોડાવા માંગો છો તો લેક્ચર ટેસ્ટ મળશે ટોપિક ટેસ્ટ મળશે જે 25 માર્ચ સુધી એની ફી છે 599 રૂપિયા અને 25 માર્ચ પછી એની ફી થઈ જશે 699 રૂપિયા ધ્યાન લેજો કોન્સ્ટેબલની બેચ આપણે ચાલુ કરેલી છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની જે બેચનું નામ છે પ્રારંભ જેની વેલિડિટી કેટલી છે એક વર્ષની ધ્યાને લઈશું આપણે બધા જો તમે ઓફલાઈન ડેમો ભરવા માંગતા હોય કોન્સ્ટેબલ બનવું છે જ્ઞાન લાઈવ ગઈ વખતે બહુ જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે અને ઓફલાઈન જો તમે જોડાવા માંગતા હો

તમે જોડાવા માંગતા હોય તો એની પણ વીસ એકવીસ તારીખે ડેમો લેક્ચર રાખેલો છે આપણી જીપીએસસી ની ચેનલ છે તો તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આવા જ સુંદર મજાના સેશન લઈને હું તમારી સમક્ષ આવતો રહીશ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આ સેશન કેવું લાગ્યું જે જરા મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે આગળ મારી પાસે કઈ અપેક્ષાઓ રાખો છો આપણે આવું આવા બરાબર કારણ કે તમારા સીસીઈમાં અને આ બધી જગ્યાએ હવે સમાન થી વિરોધાથી શબ્દ વધેલું છે મળશે અત્યારે અને એના માટે હું એવું ઈચ્છું છું કે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવો કે આપણે આ ટાઈપના લેક્ચર્સ જે છે એ આગળ કન્ટિન્યુ કરવા છે કે નથી કરવા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેકચરમાં મળીએ છીએ ત્યાં સુધી મારા વહલા વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય બાય તરલ સરની લિંક ઉપર પિન કરેલી છે એની ઉપર ક્લિક કરો અને તમે તરલ સરના લેક્ચરમાં જતા રહો ફટાફટ ચલો અહીંયાથી અહીંયાથી અત્યારે હાલ જ તરલ સરના લેક્ચરની કમેન્ટ પિન કરેલી છે કમેન્ટમાં જુઓ ઉપર એની ઉપર ક્લિક કરીને ત્યાં પહોંચી જાવ